હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા હું પ્રીતિ પટેલ આજે શિયાળાની ઋતુમાં આપણને કોઠા ખૂબ જ મળે છે તો આપણે આજે એની ચટણી બનાવતા શીખીશું કોઠા આમ તો ગામડામાં સીમિત રહી ગયા છે પણ કોપર શહેરમાં પણ વેચાવા આવે છે તો મળી જાય છે તો સૌ પ્રથમ આપણે કોઠાને તોડીને અંદરનો બધો પલ્પ કાઢી લઈશું મારી પાસે આજે ત્રણ કોઠા છે તો હું એનું મેઝરમેન્ટ આજે તમને બતાવીશ આ રીતે ફોડીને બધો જ પલ્પ આપણે મિક્સીમાં કાઢી લેવાનો છે તો પલ્પ બધો નીકળી ગયો છે પણ હવે આનું મેઝરમેન્ટ લેવું પડશે એટલે આપણે આ પલ્પને એક બાઉલમાં કાઢી લઈશું અને જોઈશું કે આ કેટલો છે પલ્પ તો બાઉલમાં કાઢ્યા પછી લગભગ એકાદ વાડકી જેવું થવું જોઈએ એક આ બાઉલ એક ફૂલ ભરાવું જોઈએ એવો મારો અંદાજ છે તો જેટલો આ પલ્પ હોય કોઠાનો એનાથી દોઢો આપણે ગોર લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આ કોઠાનો પલ્પ બરાબર એક વાડકો થયો છે હવે આ જ વાડકા પ્રમાણે આપણે હવે ગોર લઈશું તો ચાલો આ પલ્પને મિક્સીમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ અને ગોળ લઈએ હવે ગોળ તો મોટો ગાંગડો છે ઢેફું છે એટલે આપણે એને આ રીતે કોથરીમાં મૂકી ને કોથરી બંધ કરી અને આપણે ઉપરથી એના પીસીસ કરીશું તો આપણને બાઉલમાં મેઝર કરતાં ફાવશે તો એક વાડકી પલ્પ છે તો દોઢ વાડકી આપણે ગોળ જોઈશે તો આ રીતે કચરીને નાના પીસીસ કરીને આપણે એને મેઝર કરી લઈશું આ લગભગ મને એવું લાગે છે અડધી વાળકો જેવું થશે આપણે દોઢ જોઈએ છે એટલે હજી એક આપણે એડ કરવો પડશે તો અડધો વાડકો થયો છે આપણે એને મિક્સીમાં કોઠાના પલ્પ સાથે જ મિક્સ કરી લઈએ હવે આપણે બીજો એક વાડકો ભરીને ગોળ જોઈશે એને પણ આ રીતે આપણે કચરીને નાના પીસીસ કરી લઈશું તો આ એક વાડકો ઓર થયો એટલે આપણે એક વાડકો પલપતો તો આ દોઢ વાડકો આપણે ગોર એડ કર્યો છે હવે આપણે આમાં બધા મસાલા એડ કરીશું તો મસાલામાં સૌ પ્રથમ આપણે એડ કરીશું મરચું મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો કોઈને તીખી ચટણી ભાવતી હોય તો વધારે એડ કરવું થોડી ઘરચટણીને મીડિયમ તીખી જોઈએ તો ઓછું એડ કરવું સાથે આપણે એડ કરીશું જીરું જીરાથી આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને મીઠા વગર તો કેમ ચાલે એટલે મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું આ બધું આપણે હવે મિક્સી કરી લઈશું તો મિક્સી કર્યા પછી આપણી ચટણી રેડી છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ ચટણી થઈ છે તો ચાલો આપણે એને હવે ટેસ્ટ કરી જોઈએ એમ એકદમ સિમ્પલ રેસીપી છે પણ એકદમ ટેસ્ટી થાય છે વાવ ખૂબ જ સરસ ટેસ્ટ થયો છે જો તમારે ગ્રીન ચટણી બનાવવી હોય તો આમાં ધાણા લીલા ધાણાને લીલું લસણ એડ કરશો અને લીલા મરચાં તો પણ એ ચટણી ખૂબ જ સરસ થાય છે તો લીલી ચટણી પણ કોઠાની બને છે અને આ લાલ ચટણી મેં બનાવી છે હવે આપણે એને એક કન્ટેનરમાં કાઢી લઈશું કાચના કન્ટેનરમાં હું કાઢીશ એટલે આપણે એને ફ્રીઝમાં લગભગ થી વીસ દિવસ સુધી કશું જ થતું નથી અને સારી જ રહે છે તો આપણે એને હવે કન્ટેનરમાં કાઢી લઈએ કાચની બરણીમાં હું કાઢું છું તમે જોઈ શકો છો કેવી સરસ થઈ છે ફ્રેન્ડ્સ અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમને કઈ નવી વિડીયો જોઈ છે એ અમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખશો કમેન્ટ બોક્સમાં સોરી તો તમને ખબર પડશે તો અમે તમારા માટે ચોક્કસ બનાવીશું થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ